નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ચાર સમતલમાં ગતિ જેનો છેલ્લો મુદ્દો છે નિયમિત વર્તુળમય ગતિ નિયમિત વર્તુળમય ગતિ આપણે કોને કહીશું અથવા તો પ્રશ્ન એમ પૂછાય કે નિયમિત વર્તુળમય ગતિ કરતાં કણનો પ્રવેગ એસી બરાબર વી સ્ક્વેર બાય આર છે તેવું મેળવો ઓકે ઠીક છે ચલો સમજીએ કે પહેલાં નિયમિત વર્તુળમય ગતિ કોને કહીશું પહેલાં આપણે પ્રશ્ન એ થાય કે વર્તુળમય ગતિ કોને કહેવાય વર્તુળમય તો સિમ્પલ યાદ આવે કે કોઈ પણ પદાર્થ કે કોઈ કણ જ્યારે કોઈ સર્કલ આકાર કોઈ કેન્દ્રને ધ્યાનમાં રાખીને જ્યારે એની આસપાસ ગતિ કરતો હોય તો એને આપણે વર્તુળમય ગતિ કહીએ પણ નિયમિત વર્તુળમય ગતિ કોને કહીશું તો નિયમિત વર્તુળમય ગતિનો મતલબ એવો થાય કે કોઈ પદાર્થ કોઈ કેન્દ્રને ધ્યાનમાં રાખી એની આસપાસ વર્તુળમય તો ગતિ કર જ છે પરંતુ એ પદાર્થ અચળ ઝડપથી ચોક્કસ પ્રકારના વેગથી જ્યારે એ વર્તુળમય ગતિ કરતો હોય તો આપણે કહી શકીએ નિયમિત વર્તુળમય ગતિ ફરીથી નિયમિત વર્તુળમય ગતિ એટલે એવી ગતિ કે જેમાં પદાર્થ કોઈ કેન્દ્રને ધ્યાનમાં રાખી જે વર્તુળમય ગતિ કરશે એ વર્તુળમય ગતિમાં એનો વેગ જો અચળ હોય એની ઝડપ જો અચળ હોય તો આપણે કહી શકીએ કે એવા પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે ઓકે અહીં આગળ આપણે નિયમિત વર્તુળમય ગતિ સમજવા માટે આપણે આપણે આ જે થિયરી છે થિયરીમાં આપણે એવું મેળવવું છે કે જો કોઈ કણ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો એ કણનો પ્રવેગ કેવો હશે અને એ કણનો પ્રવેગ કેટલો હશે તો પ્રવેગ વિશે આપણે ચર્ચા કરવા માગીએ છીએ ચલો શરૂ કરીએ તો અહીંયા આગળ ધારો કે કોઈ એક કણ છે એ નિયમિત રીતે વર્તુળમય ગતિ કરે છે જ્યારે શબ્દ નિયમિત શબ્દ આવે ત્યારે વિચારવાનું કે નિયમિતનો મતલબ એ થાય કે અચળ ઝડપથી એનો મતલબ એ થયો કે પદાર્થ અચળ ઝડપથી વર્તુળ આકાર માર્ગે ફરે જાય છે જે પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ફરે જાય છે ધારો કે આપણે એની ઝડપ વિષમ ઘડી દિશાની ગણીએ એટલે આવી દિશામાં આવી દિશામાં વર્તુળમય ગતિ કરે છે માની લઈએ કે કણ ધારો કે કોઈ ટી સમય પી બિંદુ આગળ આવ્યો એવું ધારી લઈએ કે ધારો કે ટી જેટલા સમયમાં કોઈ કણ વર્તુળ ગતિ કરતો કરતો કોઈ પી બિંદુ આગળ આવ્યો કેન્દ્રથી આ પી બિંદુ સુધીનું અંતર જેના આપણે સ્થાન સદીશ પણ કહીએ છીએ આ સ્થાન સદીશને આપણે સ્વરૂપે દર્શાવીએ જ્યારે કણ પી બિંદુ પાસે આવે છે ત્યારે આપણે આ આ આ પી બિંદુને ધ્યાનમાં રાખી બિંદુ પાસે કણનો વેગ લઈશું તો વેગ કઈ દિશામાં આવશે તો આપણે આગળ ભણી ચૂકેલા છીએ કે કોઈ પણ પદાર્થ કોઈ વક્રાકાર કે ગમે એવા માર્ગે ગતિ કરતો હોય તો આવી સ્થિતિમાં એનો વેગ એ એના ગતિપથના તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં હોય છે ફરીથી કોઈ પણ કણનો વેગ એ તે તે કણના બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં હોય હવે અહીંયા આગળ કણનો ગતિમાર્ગ વર્તુળાકારનો છે અને પી બિંદુ પાસે આ કણનો વેગ એ એના ગતિમાર્ગના તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં એટલે આવી દિશામાં હશે ચલો આ વેગ ને આપણે વી જેટલો વેગ કહી દઈએ અથવા તો વી વન કહી દઈએ ચલો વી વન વેગ છે ધારો કે કોઈ ટી પ્લસ ડેલ્ટા ટી જેટલો સમય થયો અને કણ હતો એ કણ એ આ બિંદુએ પહોંચ્યો ધારો કે ક્યુ બિંદુએ પહોંચ્યો ઉધારી લઈએ કણ કોઈ ટી પ્લસ ડેલ્ટા ટી જેટલા સમયે ક્યુ બિંદુએ પહોંચ્યો

પણ સ્થાન સદિશ આર તો પીથી ક્યુ સુધીનો પદાર્થ કણ પહેલા પી બિંદુ પાસે હતો હવે ક્યુ બિંદુ પાસે ગયો તો પીથી ક્યુ સુધીનો આપણને સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર આપણને મળી ગયેલો છે ઓકે તો પીથી ક્યુ સુધીનો સ્થાન ઓકે સોરી સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર ઓકે સ્થાનાંતરની નિશાની કરવા લઈ ગઈ તો પીથી ક્યુ સુધીના સ્થાનાંતર સદિશ આપણને ડેલ્ટા આર મળી ગયો છે હવે જ્યારે કણ ટી પ્લસ ડેલ્ટા ટી સમય ક્યુ બિંદુ પાસે હતો તો આ ક્યુ બિંદુ પાસે આ કણનો વેગ કઈ દિશામાં હશે તો તે બિંદુ પાસે આ ગતિપથના તે બિંદુના સ્પર્શકની દિશામાં એટલે આવી દિશામાં તો ક્યુ બિંદુ પાસે વેગ મળશે વી એ આ દિશામાં મળશે હવે આખી ઘટના ફરીથી એકવાર લઈ લઈએ આપણે અહીંયા આગળ ઓ બિંદુ લઈ લઈએ ઓકે એટલે ખ્યાલાઈ જાય કે વર્તુળ માર્ગ છે આખી થિયરી ફરીથી કરીએ કે ધારો કે કોઈ કણ ઓને કેન્દ્ર તરીકે લઈ આર જેટલી ત્રિજ્યા હોય એવા વર્તુળ આકાર માર્ગ ઉપર વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે ધારો કે ટી સમય કણ પી બિંદુ પાસે છે અને પી બિંદુ પાસે એનો વેગ એ એના સ્પર્શકની દિશામાં વિવન તરીકે મળે છે કણ ધારો કે ટી પ્લસ ડેલ્ટા ટી જેટલો સમયથી એને ક્યુ બિંદુ પાસે પહોંચ્યો તો ત્યાં આગળ એના વેગનો સદિશ મળશે વીટુ એ એના સ્પર્શકની દિશામાં પી બિંદુ પાસે એનો સ્થાન સ્થાન સદિશ આર ક્યુ બિંદુ પાસે સ્થાન સદિશ આર તો પીથી ક્યુ સુધીનો સ્થાનાંતર સદિશ આપણને મળશે ડેલ્ટા આર જેટલો બરાબર આટલી આખી ટોટલ વિગત ખ્યાલ આવી ગયો હવે અહીંયા આગળ આપણે વેગના જે બે સદિશો લીધા છે વિવન અને વી ફક્ત એ સદિશોની જ વાત કરીએ વિવન અને વી બાજુમાં એક બીજી આકૃતિ દોરીએ કેવી ફક્ત વેગના વિવન અને વીટુ સદિશો દોરીએ તો વેગનો સદિશ આ દિશામાં આટલા મૂલ્યનો તો એવો એક સદિશ દોરી દઈએ આ છે ઓકે એના આપણે ધારો કે આ એ બિંદુ નામ આપીએ આ બી બિંદુ નામ આપીએ હવે બીજો વેગનો વીટુ જે સદિશ છે એ વીટુ સદિશ આ જે વીટુ સદિશ આવી રીતનો છે ને એ સદીશના આપણે આ વિવન સદીશનો પૂચ્છવાળો ભાગ રહ્યો ત્યાંથી દર્શાવીએ તો પૂછવાળા ભાગમાં વીટુ જે રીતે છે એવી રીતે આપણે આ રીતે દર્શાવીએ તો આ છે આપણો વીટુ સદિશ ઓકે આ બિંદુને સી નામ આપી દઈએ હવે બી થી સી સુધીનો આ જે વેગનો તફાવત મળશે એના આપણે નામ આપી દઈએ ડેલ્ટા વી તો વી વન વેગ એનો સદિશ લીધો વી વેગ એનો સદિશ લીધો અને બીથી સી તો વીવનથી વી ટુને જોડતો જે વેગનો ફેરફાર છે એ આવી દિશામાં આપણને મળ્યો ડેલ્ટા વી જેટલો તો આ ડેલ્ટા વી એ વેગમાં થતો ફેરફાર છે અને વેગમાં થતો ફેરફાર કઈ દિશામાં મળ્યો તો તમને દેખાય છે કે આમ અંદર તરફ જતી દિશામાં અને અંદર તરફ લ્યો અંદર તો કેન્દ્ર છે વર્તુળનું કેન્દ્ર છે તો અંદર વર્તુળનું કેન્દ્ર હોવાથી કહી શકાય કે વર્તુળ માર્ગના કોઈપણ બે બિંદુઓ પાસે વેગના સદીશો લઈ એનો તફાવત તમે મેળવશો તો એ વેગનો તફાવત હંમેશા વર્તુળના કેન્દ્ર તરફ જતી દિશામાં હોય છે અને મિત્રો આપણે આગળ ભણી ગયેલા છીએ કે પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી સદી સ્વરૂપે દર્શાવીએ તો આપણે એ પણ ભણી ગયા કે પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં હોય છે તો અહીંયા વેગનો વી ઘટક વેગનો વી ટુ ઘટક અને આ બંને વેગના લીધે મળતો વેગનો તફાવત કે જે કેન્દ્ર તરફની દિશામાં હોવાથી વેગનો તફાવત કેન્દ્ર તરફ હશે તો પ્રવેગ પણ કઈ દિશામાં હશે કેન્દ્ર તરફ જતી દિશામાં અને આવા કેન્દ્ર તરફ જતી દિશામાંના પ્રવેગને કેન્દ્ર ગામી પ્રવેગ અથવા તો એનું બીજું નામ છે ત્રિજ્યાવર્તી સોરી ત્રિજ્યાવર્તી પ્રવેગ ત્રિજ્યાવર્તી પ્રવેગ અને કેન્દ્ર ગામી પ્રવેગ ઓકે ખ્યાલ આવી ગયો તો કેન્દ્રગામી પ્રવેગ આપણને કેવી રીતે મળ્યો તો વર્તુળ માર્ગમાં કોઈ પણ કણ જ્યારે વર્તુળમય ગતિ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય આવી સ્થિતિમાં કોઈ પણ બે બિંદુઓ લઈ લઈએ બંને બિંદુઓ પાસે વેગના સદીશો લઈ અને એનો જ્યારે તફાવત લેવામાં આવે તો એ તફાવત હંમેશા વર્તુળના કેન્દ્ર તરફ જતી દિશામાં હોય છે જો હું ધારો કે આ ટૂંકમાં તો તમને ખ્યાલ આવી જશે આવી રીતે જો થોડું ટૂંકું દર્શાવ ને તો ખબર પડી જશે આ વેગનો વી વન ઘટક આ વી ટુ ઘટક ઓકે અને આ છે વેગનો તફાવત ડેલ્ટા વી તો જુઓ ડેલ્ટા વી તમને સીધો જ કેન્દ્ર તરફ મળ્યો ધારો કે માની લો કે તમને તો એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ આ મેં આ બે બિંદુઓ લીધા તો આ બંને બિંદુઓ માટે વેગનો તફાવત એ કેન્દ્ર તરફ મળ્યો શું આ વર્તુળમય ગતિના કોઈ પણ બિંદુ પાસે તમે વેગનો તફાવત લો તો કેન્દ્ર તરફ મળશે તો હા તમે કોઈ બિંદુ આ જગ્યાએ લો બીજું બિંદુ આ જગ્યાએ લો આ જગ્યાએ વેગનો વિવન ઘટક આ જગ્યાએ વેગનો વીટું ઘટક અને એ બંનેનો તમે જ્યારે તફાવત લેશો તો એ તફાવત હંમેશા કેન્દ્ર તરફ આવતી દિશામાં જ મળશે જેમ કે આ વર્તુળ છે માની લઈએ કે વર્તુળનું એક આ બિંદુ લઈએ અને એક આ બિંદુ લઈએ ચલો આ બિંદુ પાસે વેગનો ઘટક એ આવી દિશામાં મળ્યો આ બિંદુ પાસે વેગનો ઘટક આવી દિશામાં મળ્યો હવે આ બંને વેગના ઘટક આ વિવન લઈ લઈએ આ વીટું લઈ લઈએ વિવન અને વીટું જે છે એ વિવન અને ને ધ્યાનમાં રાખીને વેગનો તફાવત મેળવીએ તો વિવન આવી દિશામાં ઓકે વીટુ આમ દિશામાં તો ની દિશા આવી છે ક્લિયર ઓકે અને વેગનો તફાવત મળ્યો આમ એટલે વેગનો તફાવત તમે જુઓ અહીંયા આગળ ધારો કે આ વીટુ છે ને એ વીટુ તમે આટલો લઈ દો સમજ્યા વન આમ છે વી ટુ જે આર્યા એ તમે આના પૂછથી શરૂ કરો તો વેગનો તફાવત ક્યાં આવશે અંદર તરફ કેન્દ્ર તરફ જતી દિશામાં આવશે અને વેગનો તફાવત જે દિશામાં હશે એ દિશામાં પ્રવેગની દિશા કહેવાશે ટૂંકમાં કે નિયમિત વર્તુળમય ગતિના કોઈપણ બિંદુ પાસે પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફની જ દિશામાં કેન્દ્ર તરફ આવતી દિશામાં જ હોય છે જેને કેન્દ્રગામી પ્રવેગ કહેવાશે તો અહીં આગળ એટલી તો ખબર પડી ગઈ કે નિયમિત વર્તુળમય ગતિ હોય તો નિયમિત વર્તુળમય ગતિ માટે જે પ્રવેગ છે એ પ્રવેગ હંમેશા એના કેન્દ્ર તરફ જતી દિશામાં હોય છે તો એ બાબતને આપણે થોડી વિસ્તારથી સમજીએ કે ધારો કે કોઈ કણ નિયમિત વર્તુળમય ગતિ કરે છે ધારો કે એના આ જગ્યાનું કોઈ બિંદુ લઈ લો તો આ જગ્યાના બિંદુ પાસે વેગની કિંમત આ દિશામાં હશે જ્યારે એનો પ્રવેગ કેન્દ્ર તરફની દિશામાં હોય આ બિંદુ લઈ લો તો આ બિંદુ પાસે એનો વેગ આ દિશામાં હોય પરંતુ આ બિંદુ પાસે તમે એનો પ્રવેગ લેશો તો પ્રવેગ કેન્દ્ર તરફની દિશામાં કોઈ પણ આ જગ્યાએ પહોંચે છે તો આ બિંદુ પાસે તમે જ્યારે એનો વેગ લેશો તો વેગ તમને આવી રીતે મળશે પણ પ્રવેગ છે તો તમને કેન્દ્ર તરફ નીચ દિશામાં સેમ એવી રીતે આ બિંદુ છે તો આ બિંદુ પાસે તમે વેગ લેશો તો વેગ આ દિશામાં પરંતુ પ્રવેગ તમને મળશે કેન્દ્ર તરફની જ દિશામાં આનો મતલબ એ થયો કે વર્તુળમય ગતિના કોઈ પણ બિંદુ પાસે જુઓ તો વેગ એના સ્પર્શકની દિશામાં તો પ્રવેગ છે એ એને લંબ રૂપે આ બિંદુ પાસે જુઓ તો વેગ એના સ્પર્શકની દિશામાં તો પ્રવેગ અંદર તરફ માટે લંબ રૂપે સેમ અહીંયા આગળ પણ પ્રવેગ એ લંબ રૂપે તમને મળશે તો વેગ અને પ્રવેગ નિયમિત વર્તુળમય ગતિમાં એકબીજાને લંબરૂપે મળે છે સેમ આવી રીતે આ છે સ્થાન સદિશ આર આ બિંદુ પાસેનો સ્થાન સદિશ આર અને તે બિંદુ પાસે વેગનો ઘટક વિવન તો વેગ વિવન અને સ્થાન સદિશ આર એ પણ એકબીજાને લંબ હશે આ બિંદુ પાસેની વાત કરીએ તો સ્થાન સદિશ આર અને વેગ એ પણ એકબીજાને લંબ હશે તો આ પણ નિયમિત હોય ચાલો તમને ઈચ્છા થાય કે ભાઈ મારા આ બિંદુ ઉપર ચેક કરવું છે તો જુઓ આ બિંદુ પાસે વેગ તમે આવી રીતે લેશો તો એનો પ્રવેગ તમને આવી રીતે મળશે પણ થશે તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો જ બરાબર આ જે પ્રવેક આપણે પ્રવેગ તો મેળવી કાઢ્યો કે નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગ જે છે એ હંમેશા કેન્દ્ર તરફ અંદર તરફ જતી દિશામાં હોય જેના આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીએ છીએ આપણે આ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવવું છે તો શરૂ કરીએ કે અહીંયા આપણને બે એક એક ત્રિકોણ અહીં આગળ દેખાય છે ઓ પી ક્યુ આ એક ત્રિકોણ મળ્યો સાથે સાથે અહીંયા એક બીજો ત્રિકોણ મળે છે એ બી અને સી હવે આ બંને ત્રિકોણ તમે જોશો તો બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે બંનેનો આકાર એક સરખો છે આ ત્રિકોણ આવી રીતે બને છે જ્યારે આ ત્રિકોણ આવી રીતે બને છે બંને સમરૂપ ત્રિકોણ છે ત્રિકોણ ઓ પી ક્યુ અને ત્રિકોણ એ બી સી બંને સમરૂપ ત્રિકોણ છે તો અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ કે ત્રિકોણ પી ક્યુ અને ત્રિકોણ એ બીસી સમરૂપ ત્રિકોણ છે હવે જો ત્રિકોણ સમરૂપ હોય તો સમરૂપતાની શરત શું છે બંને ત્રિકોણના બંને ત્રિકોણની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન થાય બંને ત્રિકોણની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન એટલે કે આ ત્રિકોણની વાત કરો તો આ ત્રિકોણ આવી રીતે બને છે જ્યારે આ ત્રિકોણ આને થોડો આમ કર દો તો આ જે ત્રિકોણ બન્યો આ ત્રિકોણને થોડો હું આમ કર દઉં તો આવો ત્રિકોણ થઈ જાય તો આ ત્રિકોણની ઓપી બાજુ એ આને આમ કર દઉં તો આ ત્રિકોણની એ બી બાજુ તો આ બંનેની બાજુનો ગુણોત્તર કરો એની જે કિંમત આવે એટલીને એટલી કિંમત ઓ આ બાજુનો ગુણ આ બાજુ અને આ બાજુનો ગુણોત્તર કરો આ બાજુ અને આ બાજુ આ બંને બાજુનો ગુણોત્તર કરો એની જે કિંમત આવે એ અને આ બાજુ અને આ બાજુ એનો ગુણોત્તર કરો એની જે કિંમત આવે ત્રણે ત્રણ કિંમત એક સમાન થાય એ ત્રિકોણની સમૃપ્તાની શરત છે જે આપણે આગળના ધોરણોમાં ભણી ગયેલા છીએ તો એ શરતનો ઉપયોગ કરીએ કે ઓપીને અનુરૂપ આ ત્રિકોણમાં બાજુ થશે એ બી તો એનો ગુણોત્તર ઓપી અપોન એ એની કિંમત ઓક્યુને અનુરૂપ આ ત્રિકોણમાં બાજુ થશે એસી તો ઓક્યુ અપોન એસી સેમ એવી રીતે પિક્યુ ને અનુરૂપ આ ત્રિકોણમાં બાજુ થશે બીસી તો પિક્યુ ને અનુરૂપ બાજુ બીસી ક્લિયર આ છે ત્રિકોણની સમૃપતાની શરત આપણે ફક્ત મૂલ્ય સ્વરૂપે દર્શાવીએ તો ઓપી ઓપી તરીકે આ ભાગ્યા એ બી તરીકે વી વન મૂલ્ય સ્વરૂપે જ દર્શાવીએ છીએ ઓક્યુ ઓક્યુ તરીકે છે કિંમત આર ભાગ્યા એસી એસી તરીકે વી બરાબર પિક્યુ પિક્યુ તરીકે ડેલ્ટા આર સોરી છેદમાં માં બીસી બીસી તરીકે ડેલ્ટા વી ઓકે પણ આપણે હમણાં જ કીધું કે નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય કે જે વર્તુળમય ગતિમાં વેગની કિંમત અચળ હોય એટલે વેગનું મૂલ્ય એક સમાન હોય જેમ કે ઘડિયાળ છે ઘડિયાળ જ્યારે ઘડિયાળનો અંદર કલાક કાંટો સેકન્ડ કાંટો જ્યારે ફરતો હશે તો એક કોન્સ્ટન્ટ ઝડપથી ફરતો હશે એવું તો નહીં થાય કે શરૂઆતમાં સેકન્ડ કાંટો છે વધારે સ્પીડમાં ફરશે પછી ધીમે ધીમે જાય પછી સ્પીડમાં ફરે ના એ જે સેકન્ડ કાંટો છે એક અચળ ઝડપથી ફરતો હોય છે તો આવા સેકન્ડ કાંટાની જે ઝડપ છે એ નિયમિત વર્તુળમય ગતિ કહેવાય એના તમે કોઈ પણ બિંદુ પાસે એના વેગનું મૂલ્ય લો તો એક સમાન મળે આવી નિયમિત વર્તુળમય ગતિમાં કોઈપણ બિંદુ પાસે તમે એ વેગનું મૂલ્ય લો તો એક સમાન મળે જો મૂલ્ય એક સમાન મળતું હોય તો અહીં આગળ મૂલ્યની વાત કરીએ છીએ અને મૂલ્યની વાત કરતા હોવાથી વી વન અને વી આ બંને જે વેગની દિશા તો અલગ છે પરંતુ એનું મૂલ્ય એક સમાન થવાનું तो अँ लखी सकी कि वी वन मनाक में मा बराबर वी टू मनाक में मा बराबर वी तरीके कोई किमत ले लो की किमत एक सामान बदले कोई किंमत वी लई लीए अइए देर फॉर आर अपॉन वी बराबर आर अपॉन वी बराबर डेल्टा आर अपॉन डेल्टा वी आमा डेल्टा वी ने करता बनाइए ચલો આપણે હવે જો આના બરાબર આ છે આના બરાબર પણ આ છે તનો મતલબ આ બંનેમાંથી કોઈ એક બરાબર આ કહી શકાય તો આર અપોન વી બરાબર ડેલ્ટા અપોન ડેલ્ટા વી આમાંથી ડેલ્ટા વીને કરતા બનાવીએ તો ડેલ્ટા વી બરાબર વી ભાગ્યા આર ઓકે ડેલ્ટા વી આ બાદ જશે વી ઉપર આર છેદમાં ઉપર ડેલ્ટા તો આપણને આ શોધવું છે કણનો પ્રવેગ પણ આપણે એટલું તો મેળવ્યું કે જ્યારે નિયમિત વર્તુળમય ગતિ થતી હોય તો આવી સ્થિતિમાં મળતો પ્રવેગ એ તો કેન્દ્રગામી પ્રવેગ હોય તો નિયમિત વર્તુળ ગતિમાં મળતો પ્રવેગ એ કેન્દ્રગામી પ્રવેગ હોય છે અને કેન્દ્રગામી પ્રવેગ એટલે એસી સેન્ટર ઓફ એસરલેશન કેન્દ્ર તરફનો પ્રવેગ એસી એને એસી નામ આપી દઈએ અને પ્રવેગ બરાબર સૂત્ર શું વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો આ સૂત્ર આપણે જાણીએ છીએ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો અહીંયા ડેલ્ટા વી ની કિંમત આપણે ઉપરથી મૂકી દઈએ ધેર ફોર એસી બરાબર વી અપોન આર ઇન ટુ ડેલ્ટા આર તો હતા અને છેદમાં ડેલ્ટા ટી હવે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી એટલે શું સ્થાનાંતર ભાગ્યા સમય સ્થાનાંતર ભાગ્યા સમય એટલે તો વેગ થયો તો વી અપોન આર તો હતા જ અને આ બની ગયો વેગ એને વી નામ આપી દો મેળવી દીધું તો કેન્દ્રો ત્રિકોણ બનાવી સમૃપ્પતાની શરત લીધી ત્યારબાદ પ્રવેગનું સૂત્ર મૂક્યું કિંમત મૂકીને આપણે જવાબ મળી ગયો છે તો આ કેન્દ્રગામી પ્રવેગ મળ્યો તમે આગળના ચેપ્ટરોમાં ભણશો કેન્દ્રગામી બળ જ્યારે કોઈ પદાર્થને વર્તુળમય ગતિ કરાવો ત્યારે એક બળ એને ખેંચી રાખતું લાગતું હોય જેના આપણે કેન્દ્રગામી બળ કહીએ તો આ કેન્દ્રગામી બળ માટેનું આપણે સૂત્ર અંદર થોડો વધારાનો આગળ પોઈન્ટ લઈએ તો કેન્દ્રગામી બળ કોને કેવી રીતે મેળવાય તો આપણે આગળ ભણી ગયેલા છીએ કે બળ એફ બરાબર એમ એ સદી સ્વરૂપે દર્શાવીએ તો એફ બરાબર એમ ઇન્ટુ એ હવે હું એમ કહું કે આ બળની દિશા કઈ બાજુ હશે તો જુઓ

ઓળખીએ છીએ તો કેન્દ્રગામી બળનું આપણે સૂત્ર અંદર મેળવીએ કેન્દ્રગામી બળ એને પણ એફસી તરીકે ઓળખીએ એફસી બરાબર એમ એ સ્ક્વેર સોરી એમ એ સી એફ બરાબર એમ એ સૂત્ર અનુસાર એમ એસી એસી તરીકે લાય વી સ્ક્વેર બાય આર તો એફ સીનું સૂત્ર શું મળ્યું એમવી સ્કવેર બાય આ સૂત્ર યાદ રાખજો ખાસ આપણે દાખલાઓમાં આગળ થિયરીમાં આગળ તમે જે જે અમુક ચેપ્ટરો ભણશો અમુક પોઈન્ટો ભણશો ત્યાં સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે ફરીથી કહું છું યાદ રાખજો કોઈ પણ કણ જ્યારે નિયમિત રીતે વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે હંમેશા એનો પ્રવેગ કેન્દ્ર તરફ જતી દિશામાં હોય છે બરાબર છે પ્રવેગ જો કેન્દ્ર તરફ જતી દિશામાં હોય તો લાગતું બળ પણ કેન્દ્ર તરફ જતી દિશામાં કેન્દ્ર તરફની જ દિશામાં હોય અને કેન્દ્ર તરફની દિશામાંના બળને આપણે કેન્દ્રગામી બળ અને પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ તરીકે ઓળખીએ છીએ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર થશે વી સ્ક્વેર બાય આર અને કેન્દ્રગામી બળનું સૂત્ર થશે એમ વી સ્ક્વેર બાય આર તો એકદમ સરસ મજાની થિયરી છે પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે રહે છે આ થિયરીમાં હવે આ થિયરીમાં એક પોઈન્ટ છે મિત્રો આગળ તમે એક ચેપ્ટર ભણશો ચાક ગતિ ચાક ગતિ એટલે એનો મતલબ એ થાય કે કોઈ કણ જ્યારે વર્તુળમય ગતિ કોઈ ધરીને ધ્યાનમાં રાખીને વર્તુળમય ગતિ કરતો હોય તો એક કણ ચાક ગતિ કરે છે એમ કહેવાય હવે અહીંયા પણ સેમ એ જ વસ્તુ થાય છે કે કણ એ કોઈ ધરીને ધ્યાનમાં રાખી કોઈ કેન્દ્રને ધ્યાનમાં રાખી વર્તુળમય ગતિ કરે છે તો એમ કહી શકાય કે આ કણ ચાક ગતિ કરે છે અને તમે એ ચેપ્ટરમાં ભણશો કે ચાક ગતિ કરતો કણ હોય તો એના માટે કોણીય પ્રવેગ કોણીય વેગ આ બધી રાશિઓ ભણશો તો આની અંદર એક થિયરીમાં એક બીજો પોઈન્ટ બાકી રહી જાય છે પણ એ પોઈન્ટ તમે જ્યારે એ બધા મુદ્દાઓ નહીં સમજો ત્યાં સુધી આ પોઈન્ટમાં સમજણ નહીં પડે તમારે ગોખવાનું થશે તો બેટર છે કે ચાક ગતિનો જ્યારે પોઈન્ટોમાં એ બધા પોઈન્ટ ચાલશે ત્યારે આનો એક બીજો ભાગ જે છે એ બીજો ભાગ આપણે એ ચેપ્ટર ચાલશે ત્યારે આપણે ચલાવીશું ખ્યાલ આવી ગયો તો થિયરી સેક્શન આ ચેપ્ટરનો અહીંયા આગળ પૂર્ણ થાય છે હવે જે દાખલાઓ છે એ દાખલાઓ ખાલી આપણે બાકી રહેશે તો દાખલાઓ આપણે ધીમે ધીમે કરતા એક 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 સોલ્વ કરતા રહીશું